નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન માં આપ સર્વે વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ. આજે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં ચેપ્ટર નંબર 13. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે નાના નાના 4 પ્રશ્નો ભરવાના છે. કેટલા? 4 પ્રશ્નો ભરવાના છે અને આ 4 પ્રશ્ન સાથે આપણું ચેપ્ટર નંબર 13 અહીં શું થાય છે, પૂરું થાય છે. તો 13માં ચેપ્ટરના છેલ્લા પ્રશ્નો તરફ આપણે જઈએ છીએ, જેમાંનો પહેલો પ્રશ્ન છે, ભારતનો રસાયણ ઉદ્યોગ સવિસ્તાર સમજાવો. બીજો પ્રશ્ન છે, ભારતનો સિમેન્ટ ઉદ્યોગ વિશે સમજાવો. ત્રીજો પ્રશ્ન છે, ભારતના કૃત્રિમ કાપડ ઉદ્યોગ વિશે સમજાવો. અને ચોથો પ્રશ્ન છે, ઔદ્યોગિક પ્રદૂષણો વિશે સમજાવો. તો ચારે પ્રશ્ન ખૂબ નાના નાના પણ મહત્વના કહી શકાય. તો સરસ રીતે ચારે પ્રશ્નોને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, જેમાંનો પહેલો પ્રશ્ન ભારતનો રસાયણ ઉદ્યોગ. ચલો શરૂ કરો. પહેલું જ વાક્ય કે ભારતમાં મુખ્યત્વે 2 પ્રકારના રસાયણો મુખ્ય છે, અથવા એવું લખી શકાય કે ભારતમાં 2 પ્રકારના રસાયણો મુખ્ય છે, જેમાં નંબર 1 અકાર્બનિક અને નંબર 2 કાર્બનિક. તો તમને પ્રશ્ન થયો, સાહેબ અકાર્બનિક એટલે શું? તો કે જેમાં કાર્બન તત્વનું પ્રમાણ નથી એ અકાર્બનિક, જેમાં કાર્બન તત્વનું પ્રમાણ છે તેને શું કહીશું, કાર્બનિક. તો રસાયણ કેટલા? 2, અકાર્બનિક અને કાર્બનિક. ચલો નંબર 1, અકાર્બનિક રસાયણોમાં કોનો સમાવેશ થશે? તો કે ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, કોસ્ટિક સોડા અને સોડા એસ વગેરેનો સમાવેશ થાય છે. ફરીથી કઈ 4 બાબતો? ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, કોસ્ટિક સોડા અને સોડા એસ વગેરેનો સમાવેશ થાય છે. હવે કાર્બનિકની વાત કરીએ, તો કે કાર્બનિક રસાયણોમાં પેટ્રો રસાયણ મુખ્ય છે. એ ગુણનો પ્રશ્ન કે કાર્બનિક રસાયણોમાં મુખ્ય શું છે? તો કે પેટ્રો રસાયણ. આ પેટ્રો રસાયણના ટોટલ ઉપયોગ કેટલા છે? 5. નંબર 1 કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિક, રંગ રસાયણ અને દવા વગેરે બનાવવા માટે પેટ્રો રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો આટલાનું રિવિઝન જોઈ લો ફટાફટ. ચલો ભારતમાં રસાયણ કેટલા પ્રકારના? 2. કયા કયા? કાર્બનિક અને અકાર્બનિક. અકાર્બનિકમાં કેટલી બાબતો? 4. કઈ કઈ? ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, સોડા એસ અને કોસ્ટિક સોડા. કાર્બનિકમાં મુખ્ય કોણ છે? પેટ્રો રસાયણ. ઉપયોગ કેટલા? 5. કયા કયા? કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિક, રંગ રસાયણ અને દવા વગેરે બનાવવા તેનો ઉપયોગ થાય છે. છેલ્લા 2 વાક્ય, જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં ભારત વિકાસશીલ દેશોમાં કયા સ્થાને છે? અગ્રસ્થાને. અહીં કોઈ નંબર આપેલા નથી, ખાલી લખ્યું છે અગ્રસ્થાને છે. જ્યારે ગુજરાત કયા સ્થાને છે? તો કે સર્વોપરી સ્થાને છે. સર્વોપરી એટલે પહેલું. કહી શકાય કે જંતુનાશક દવાના ઉત્પાદનમાં ભારત કયા સ્થાને? અગ્રસ્થાને. ગુજરાત કયા સ્થાને? સર્વોપરી સ્થાને છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે સમજાવો. તો ચલો પહેલા તો સિમેન્ટને આપણે વખાણ કરવા પડશે, એના ઉપયોગ કેવા પડશે. તો કે સિમેન્ટનો ઉપયોગ મકાન બનાવવા, રસ્તા બનાવવા, બંધ બનાવવા અને પુલ બનાવવા માટે થાય છે. પાછળ વગેરે મૂકવાનું, મકાન, રસ્તા, બંધ અને પુલ વગેરે બનાવવા માટે સિમેન્ટ ઉદ્યોગ, સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સિમેન્ટનું કુલ ઉત્પાદન ભારત કેટલા ટકા કરશે? તો કે વિશ્વના કુલ ઉત્પાદનના 6% જેટલું ઉત્પાદન ભારત કરે છે. એક ગુણનો પ્રશ્ન કે ભારતમાં સિમેન્ટનું કુલ ઉત્પાદન કેટલા ટકા? 6%. તો એ સંદર્ભમાં ભારત ચીન પછી સમગ્ર વિશ્વમાં બીજા ક્રમે આવે છે. તો પહેલો ક્રમ કોનો? ચીનનો.
બીજો ક્રમ કોનો ભારતનો આગળ સિમેન્ટ બનાવવા માટે કયા કાચા માલની જરૂર પડે તો કે ચૂનાનો પથ્થર જિપ્સમ બોક્સાઇટ અને સિલિકા ફરીથી ચૂનાનો પથ્થર જિપ્સમ જેનો બીજું નામ છે ચિરોડી બોક્સાઇટ અને સિલિકા સિલિકા એટલે ચીકણી માટી વગેરે જેવી વજનમાં કેવી ભારે અને વધુ જગ્યા રોકતા કાચા માલની જરૂર પડે છે એટલે કે આ ચાર તત્વો કેવા છે વજનમાં ભારે છે અને વધુ જગ્યા રોકે છે તેથી એક ગુણનો પ્રશ્ન સિમેન્ટ ઉદ્યોગની સ્થાપના ક્યાં કરવી જોઈએ તો જવાબમાં શું લખવાનું કાચા માલના પ્રાપ્તિ સ્થાનોની નજીક કરવી જોઈએ કેમ કારણ કે તેમનો કાચો માલ વજનમાં ભારે અને વધુ જગ્યા રોકે છે માટે તેની સ્થાપના કાચા માલના પ્રાપ્તિ સ્થાનોની નજીક કરવી જોઈએ ભારતની વાત કરીએ તો ભારતમાં આ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે તો કે બે પ્રદેશ કયા બે પ્રદેશ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ આપણું ગુજરાત બાજુવાળું રાજસ્થાન અને સૌથી નીચે તમિલનાડુ આ રીતે યાદ રાખવાના બે પ્રદેશ કયા કયા મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ આપણું ગુજરાત બાજુવાળું રાજસ્થાન સૌથી નીચે તમિલનાડુ વગેરે રાજ્યમાં આ ઉદ્યોગ વિકાસ પામ્યો છે જ્યારે ગુજરાતની વાત કરીએ તો કે ગુજરાતમાં આ ઉદ્યોગ કયા શહેરોમાં પોરબંદર દ્વારકા સિક્કા અને સેવાલિયા જેવા શહેરોમાં વિકાસ પામ્યો છે નેક્સ્ટ ત્રીજા પ્રશ્ન તરફ જઈએ છે ભારતના કૃત્રિમ કાપડ ઉદ્યોગ વિશે સમજાવો તો પહેલું જ વાક્ય ભારતમાં આજે માનવ નિર્મિત રેસામાંથી બનતા સેમાંથી માનવ નિર્મિત રેસામાંથી બનતા સેમાંથી માનવ નિર્મિત રેસામાંથી બનતા કૃત્રિમ કાપડની મોટી માંગ છે તો પ્રશ્ન થાય કે સાહેબ એની માંગ કેમ છે કઈ કેની અંદર ગુણ છે કયા તો કે આ કૃત્રિમ કાપડની મજબૂતાઈ ટકાઉપણું વણવાની અને રંગવાની સરળતા અને આકર્ષક દેખાવ આ એના ગુણ કીધા ચલો ચાર ગુણ છે મજબૂતાઈ ટકાઉપણું વણવાની અને રંગવાની સરળતા અને આકર્ષક દેખાવ આ ચારે કારણોના લીધે તેણે એટલે કોણે કૃત્રિમ કાપડે કાપડ જગતમાં ક્રાંતિ સર્જી છે આ ઉદ્યોગ આજે ભારતમાં ક્યાં જોવા મળશે તો ગુજરાતથી બધા નીચેના રાજ્ય લખી દેવાના કયા કયા તો કે ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ તમિલનાડુ વગેરે રાજ્યમાં જોવા મળે છે કયા ઉદ્યોગની વાત કરી છે આપણે કૃત્રિમ કાપડ ઉદ્યોગ ચલો છેલ્લા પ્રશ્ન તરફ જઈએ છે ઔદ્યોગિક પ્રદૂષણો વિશે સમજાવો તો પહેલું વાક્ય તમારે વ્યવસ્થિત લખવાનું છે કે ઉદ્યોગો દ્વારા થતા પ્રદૂષણ મુખ્ય ચાર પ્રકારના હોય છે આવું તમારે જાતે લખવાનું ઉદ્યોગ દ્વારા થતા પ્રદૂષણો મુખ્ય ચાર પ્રકારના હોય છે નંબર એક હવા પ્રદૂષણ જળ પ્રદૂષણ અવાજ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ હવે નંબર એક હવા પ્રદૂષણ તો ઉદ્યોગમાંથી નીકળતા ધુમાડામાં બે તત્વો કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓ હોય છે જેનાથી હવાનું પ્રદૂષણ થાય છે ફરીથી ઉદ્યોગની જે ચીમની હોય છે તમે એને ભૂંગળા કહો છો પણ આપણે ચીમની કહેવાય ઉદ્યોગની જે ચીમની હોય છે એમાંથી જે ધુમાડા નીકળે છે એમાં બે તત્વ કયા કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ આ બે તત્વ હોય છે જે હાનિકારક છે જેનાથી હવાનું પ્રદૂષણ ફેલાય છે નંબર બે ઔદ્યોગિક કચરા વાળું પાણી જળ પ્રદૂષણ ફેલાવે છે કયું પાણી ઔદ્યોગિક કચરા વાળું પાણી કેટલાક એકમો સરકારી નિયમોની અવગણના કરીને દૂષિત પાણી ઉદ્યોગોનું દૂષિત પાણી શું કરશે નદી તળાવ અને જળાશયમાં ઠાલવી દે છે પરિણામે જળ પ્રદૂષણ ફેલાય છે નદી તળાવ સરોવરનું પાણી શુદ્ધ હોય છે પણ ઉદ્યોગોનું દૂષિત પાણી પાઇપલાઇન દ્વારા એમાં છોડવામાં આવશે પરિણામે નદી તળાવ જળાશયનું પાણી કેવું થશે દૂષિત થાય છે
છેલ્લે અવાજ પ્રદૂષણ તો કેટલાક ઉદ્યોગોમાં ખૂબ જ મોટા જૂના અને ઘસાઈ ગયેલા યંત્રોનો ઉપયોગ થાય છે કેવા યંત્રો ખૂબ જ મોટા મોટા એટલે આખા આખા રૂમ જેટલા હું તો કહું રૂમથી પણ મોટા હોઈ શકે પછી જૂના પુરાણા અને ઘસાઈ ગયેલા યંત્રોનો ઉપયોગ થાય છે જેના અવાજ કેવા હોય છે મોટા કર્કશ કર્કશ એટલે આપણે સાંભળવા ન ગમે અને તીવ્ર હોય છે આવાજ લોકો માટે કેવા છે અસહ્ય તમને જુઓ હેન્ડ ફ્રી તમે સાંભળો છો થોડોક અવાજ હોય તમને મજા આવે પણ તમે એક લિમિટ કરતા વધારે અવાજ રાખો તો તમે કંટાળી જાઓ છો પછી એને તમારે હેન્ડ ફ્રી ને કાઢવા પડશે કેમ ખૂબ જ મોટા અવાજો લોકો માટે કેવા છે અસહ્ય બને છે અને એક ગુણનો પ્રશ્ન વધુ પડતા અવાજોથી માનવી ઉપર શું અસર થાય છે તો કે માનવીમાં બહેરાશ આવે છે અને માનવી માનસિક તાણ અનુભવે છે તો વિદ્યાર્થી મિત્રો ખૂબ નાના નાના એવા ચાર પ્રશ્ન અહીંયા પૂરા થયા છે અને આ ચાર પ્રશ્ન સાથે આપણું ચેપ્ટર નંબર 13 અહીં સંપૂર્ણ પૂરું થાય છે તો સરસ રીતે બધા પ્રશ્નોનું રિવિઝન કરજો સરસ રીતે એને તૈયાર કરજો અને પ્રયત્ન એવો કરવાનો કે જોયા વગર આપણે લખી શકીએ તો આપનો દિવસ શુભ રહે મંગળકારી રહે અસ્તુ